રાજ્યમાં હાલમાં કેટલીક જગ્યાએ ચાંદીપુરમ વાયરસના કેસ જોવા મળી રહ્યા છે. આ વાયરસથી ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી આપણે અવશ્ય રાખીએ. ચાંદીપુરા વાયરસ એ નવો વાયરસ નથી. 1965માં સૌ પ્રથમ મહારાષ્ટ્રમાં નોંધાયો હતો અને ગુજરાતમાં પણ દર વર્ષે આ વાયરસના કેસ નોંધાતા હોય છે. સામાન્યપણે વેક્ટર અસરગ્રસ્ત સેન્ડ ફ્લાય, રેત માખી ના કરડવાથી આ રોગ થાય છે, જે સામાન્ય રીતે 9 મહિનાથી 14 વર્ષના બાળકોને વધારે અસર કરે છે અને ગ્રામીણ વિસ્તારોમાં વધારે જોવા મળે છે. જેના લક્ષણો હાઈ ગ્રેડ તાવ આવવો, ઉલટી, ઝાડા થવા, માથાનો દુખાવો અને ખાસ કરી ખેંચ આવવી એના મુખ્ય લક્ષણો છે. આ પ્રકારના લક્ષણો દેખાય તો તરત જ નજીકના હોસ્પિટલનો ડૉક્ટરનો સંપર્ક કરવો અને ખૂબ ઝડપથી સારવાર માટે આપણે દવાખાનામાં પહોંચી જઈએ. હાલમાં ગુજરાતમાં 4 જિલ્લાઓમાં કુલ 9 કેસ નોંધાયા છે. અન્ય રાજ્યના લોકો પણ અહીંયા વસે છે તેવા 3 કેસ નોંધ્યા છે. હાલમાં 7 દર્દીઓ સારવાર હેઠળ છે. હાલમાં રાજ્યમાં આ રોગના કારણે મૃત્યુ થયા કે કેમ એ કહેવું જરા વહેલું કહેવાશે, પરંતુ પીડિયાટ્રિશિયનો માની રહ્યા છે કે આ લક્ષણો પ્રમાણે આ રોગ હોઈ શકે. આ વાયરસની ચકાસણી માટે આપણે નમૂનાઓને પૂના ખાતે મોકલ્યા છે. એનો પરિણામ આવેથી આપણને ખબર પડશે કે આ જે રોગ છે ચાંદીપુરમ છે કે બીજું. નમૂનાઓ મોકલ્યા પછી 10 થી 15 દિવસે આના રિઝલ્ટ આવતા હોય છે. હાલ ચાંદીપુરાના સસ્પેક્ટેડ આ કેસ હોય એવું આપણને લાગી રહ્યું છે. હાલમાં રાજ્યમાં 6 મૃત્યુ નોંધાયા છે, તે ચાંદીપુરમ સસ્પેક્ટેડ કહેવાય જ્યાં સુધી કન્ફર્મ ના થાય ત્યાં સુધી. રાજ્ય સરકાર પણ અને આરોગ્ય વિભાગ પણ આ રોગને ફેલાવવા ન દેવા માટે સઘન પ્રમાણે ચેકિંગ અને લોકોનું પરીક્ષણ પણ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 400થી વધુ ઘરોમાં અને 19,000 જેટલા લોકોનું આપણે સ્ક્રીનિંગ પર કરી ચૂક્યા છીએ. 2,000થી વધુ ઘરોમાં દવાઓનો છંટકાવ પણ જ્યાં આપણને આ કેસ મળ્યા ત્યાં આપણે કરી ચૂક્યા છીએ. આ રોગ ચેપી બિલકુલ નથી, ગભરાવાની જરૂર નથી, પણ સાવચેતી આપણે અચૂક રાખીએ એવી આપ સૌને મારી વિનંતી છે.